ઓલપાના સારોલી ગામની સીમમાંથી ઘરેલું ગેસના ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરવાનું ઝડપાયું છે અને અને ગેસ ગેસ એજન્સીના ટેમ્પો ડ્રાઈવર ડિલિવરી બોય મન્ય બોટલમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા તંત્રએ ચાર ટેમ્પો અને છપ્પન સિલિન્ડર મળી અગિયાર લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો આ સાથે પંદર કિલોના સિલિન્ડરમાંથી 2 થી ચાર કિલો ગેસ અન્ય સિલિન્ડરમાં ટ્રાન્સફર કરી ગ્રાહકોને ઓછો ગેસ પધરાવવાના કારસ્તાનો પર્દાફાશ થયો છે સુરતની કેટલીક ગેસ એજન્સીના સંચાલકો ગેસ કનેક્શન ધારકોને ઓછા વજનના સિલિન્ડર પધરાવી રહ્યા હોવાની બૂમ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે અગાઉ પણ શહેરના જાગૃત નાગરિકોએ સિલિન્ડર ડિલિવરી કરતા ટેમ્પોને અટકાવી જાહેરમાં બોતલનું વજન કરતા સિલિન્ડરનું નિયત કરતા ઓછું વજન હોવાનું સામે આવ્યું હતું ત્યારે હાલમાં ઉલપાડના સારોલી ગામ પાસે ખુલ્લામાં એલપીજી ગેસ ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં બે થી ચાર કિલો ગેસ ટ્રાન્સફર કરવાનું કારસ્તાન ઝડપાયું છે ચંદન અને પિંકી ગેસ એજન્સીના ચાર ટેમ્પો ડ્રાઈવર અને ક્લીનર સિલિન્ડર ટ્રાન્સફર કરતા પુરવઠા વિભાગના હાથે ઝડપાયા હતા સ્થળ પરથી ચાર ટેમ્પો અને છપ્પન ગેસ સિલિન્ડર મળી અગિયાર લાખનો મુદ્દા માલ મળી આવ્યો હતો હવે બે લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર ઘટનાનો રિપોર્ટ કલેક્ટ કરાયો છે હાલ તો કસૂરવાર એજન્સી સસ્પેન્ડ કરવા રિપોર્ટ કરાશે ત્યારબાદ કલેક્ટરના નિર્દેશ અનુસાર એજન્સીનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવા કાર્યવાહી કરાશે ગેસ સિલિન્ડરના ભાવ હાલ નવસો ની આસપાસ છે જ્યારે ઓછા ભાવે સિલિન્ડર ખરીદી ઓછા વજનના મળતા ગૃહિણીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે